લોકસભા ચૂંટણી પહેલા ગુજરાત કોંગ્રેસ એક્શનમાં છે અમદાવાદ શહેર કોંગ્રેસ સંગઠનનું માળખું વિખેરી નાખ્યું છે જૂનું માળખું વિખેરી નવા હોદ્દેદારોની નિમણૂક કરવામાં આવશે નવા હોદ્દેદારોની નિમણૂંક માટે સોળ વિધાનસભાના પ્રભારીઓ સૂચન કરશે સ્થાનિક કાર્યકરો સાથે ચિંતન બાદ નવા હોદ્દેદારોની નિમણૂક છે આગામી દિવસોમાં અન્ય શહેર અને જિલ્લાના માળખામાં ફેરફાર કરવામાં આવશે તો સોળ વિધાનસભાના પ્રભારીઓ સૂચન કરશે અમદાવાદ શહેર કોંગ્રેસ સંગઠનનું માળખું વિખેરી નાખવામાં આવ્યું છે નવા હોદ્દેદારો માટે વિધાનસભાના પ્રભારીઓ સૂચન કરશે વધુ માહિતી સાથે સંવાદદાતા ગૌરવ પટેલ અમારી સાથે જોડાયા છે જે ગૌરવ જે પ્રમુખનું માળખું છે અમદાવાદ તે વિખેરાઈ ગયું છે અને તેના માટે નવું બનાવવામાં આવશે શું ખાસ ધ્યાન રાખવામાં આવશે કોના નામ આગળ આવી શકે છે જોઈ વાત કરીએ તો વિધાનસભાની ચૂંટણી બાદ અમદાવાદ શહેર કોંગ્રેસના જે પ્રમુખ હતા નીરવભાઈ બક્ષી તેમને પોતાના પદ ઉપરથી રાજીનામું આપ્યું હતું અને કામ ન કરવાની ઈચ્છા વ્યક્ત કરી હતી તેમની જગ્યાએ કોઈ બીજા વ્યક્તિને પ્રમુખ બનાવવા માટે તેમને સૂચન કર્યું હતું જેના પગલે છેવટે હિંમતસિંહ પટેલ અમદાવાદ શહેર કોંગ્રેસના પ્રમુખ તરીકે નિમાયા હતા હિંમતસિંહ પટેલે અમદાવાદ શહેર કોંગ્રેસના પ્રમુખ તરીકે કાર્યવાહી સંભાળ્યા બાદ થોડો સમય જે કાર્યકરો કામ કરે છે જે હોદ્દેદારો કામ કરે છે કે નહીં તેની ગુણદોષની ચકાસણી કરી હતી છેવટે તેમને અમદાવાદ શહેર કોંગ્રેસનું જે માળખું છે તે વિખેર ના કોઈ છે 16 વિધાનસભાના જે પ્રભારી ખરા તેમની પાસેથી નવા નામો માંગવામાં આવે છે કાર્યકરો સાથે ચર્ચાણ કર્યા બાદ જે નવા નામ આવશે તેમાંથી નવા મારખાણી રચના કરવામાં આવશે એટલે કહી શકાય કે લોકસભાની ચૂંટણી પહેલા આ નવું મારખો તૈયાર થઈ જશે જેના કારણે લોકસભામાં સારું બુસ્ટ મળે તેવી તૈયારી અમદાવાદ શહેર કોંગ્રેસ દ્વારા હાથ ધરવામાં આવેલી છે જોઈ આમ જાનકારી બદલ આભાર ગૌરવ તો હાલતો તેને લઈને હુદ્દેદારો જે છે તે સૂચન કરશે 16 વિધાનસભાના પ્રભારીઓ સૂચન કરશે